નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. સમાચારની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મહત્વના સમાચાર કે જેના પર નજર કરવી છે. તુંડ મિજાજી માલદીવ જીભ માલદીવની છે, પરંતુ શબ્દો ચીનના છે. જી હા, કઈ રીતે એ સમાચારમાં જોઈશું. માલદીવે ભારતને 15 માર્ચ સુધીમાં ભારતીય સૈનિકો પાછા ખેંચવાનું કહ્યું છે. એટલે જ કહ્યું કે આ જીભ માલદીવની છે, પરંતુ શબ્દો એ ચીનના છે. 2 મહિના પહેલા પણ તેમને હટાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ માલદીવ દ્વારા હવે તારીખ નક્કી કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પબ્લિક પોલીસ સેક્રેટરી અબ્દુલ્લા નાઝિમ ઇબ્રાહીમે કહ્યું કે ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં હવે નહીં રહી શકે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના વહીવટની આ નીતિ, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે મુઈઝુ વારંવાર ભારતીય સૈનિકોને મુદ્દો કેમ બનાવી રહ્યા છે, આ મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે, ત્યારે માલદીવમાં ભારતીય સૈનિકો શા માટે છે અને આ સૈનિકો શું કામ કરે છે, તેઓ કેટલા વર્ષો પહેલા ત્યાં પહોંચ્યા હતા. આ તમામ વસ્તુ GFX ના માધ્યમથી સમજીશું. માલદીવ્સને લઈને કે માલદીવ્સમાં સૈનિકો ત્યાં પહોંચ્યા, શા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. ગ્રાફિક્સના માધ્યમથી કે ભારતીય સૈનિકો સેનાએ માલદીવ્સમાં શા માટે તૈનાત છે. 1988માં માલદીવ્સ આંતરિક ઝઘડાથી જજુમતું હતું, ત્યાંના રાષ્ટ્રપતિ પર ખતરો હતો. માલદીવ્સના બિઝનેસમેન એ રાષ્ટ્રપતિ મોમુન અબ્દુલ વિરુદ્ધ હતા. ત્યાંના બિઝનેસમેન હતા જેને સત્તા પલટ કરવી હતી અને આખરે આ જે યુદ્ધ જેવી સ્થિતિ હતી, તખતા પલટનું કાવતરું તેઓ ઘડી રહ્યા હતા. એ બિઝનેસમેન જેના કારણે માલદીવ્સના બિઝનેસમેન તખતો પલટ કરી શક્યા અને રાષ્ટ્રપતિને ત્યાંથી હટાવી શકે. માલદીવ્સ પર કબજો કરવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો એ બિઝનેસમેન દ્વારા, અને એ પ્રયાસને ઠુકરાવવા માટે માલદીવ્સ દ્વારા મદદ માંગવામાં આવી હતી. તો માલદીવ્સમાં ગૃહયુદ્ધ જેવી એ વખતે સ્થિતિ ઉભી થઈ ગઈ હતી રાષ્ટ્રપતિ અને બિઝનેસમેનની વચ્ચે, કારણ કે સત્તા પલટ કરવી હતી, તખતા પલટ કરવો હતો. તો તત્કાલીન રાષ્ટ્રપતિએ ભારત પાસે એ વખતે મદદ માંગી હતી અને ખૂબ વધારે નજીક છીએ, આંતરિક સંબંધો નતા બગાડવા ભારતે પણ તે વખતે તેમની મદદ કરી હતી. ભારતીય સેનાની ટુકડીઓને ત્યારે માલદીવ્સમાં ઉતારવામાં આવી હતી. 1988ની વાત છે, ત્યારથી લઈ અને માલદીવ્સની જગ્યા પર ભારતીય ટુકડીઓ ત્યાં છે. 88 જેટલા સૈનિકો હાલ ત્યાં તૈનાત છે. ભારતીય સૈનિકોએ માલદીવના રાષ્ટ્રપતિને એ વખતે બચાવ્યા હતા જ્યારે એમના પર હુમલો કર્યો હતો બિઝનેસમેને, તો એ વખતે અસૈનિકોએ બચાવ્યા હતા. બળવાખોરોએ સરકાર પલટાવે એ પૂર્વે ભારતે તેની મદદ કરી અને એ વખતની સરકારને બચાવી લીધી હતી. પરંતુ આ વખતે જે સરકાર છે એ ચીનના ઇશારે નાચવાવાળી સરકાર છે. ભારતની મદદથી જ માલદીવ્સમાં સ્થિરતા આવી એ વખતે, અને ત્યારબાદ એટલા વર્ષો માલદીવ્સમાં સ્થિર રીતે ચાલ્યા. હવે ભારતીય સેના કે જે 70થી વધારે ભારતીય સૈનિકોની ટુકડીઓ કે જે માલદીવ્સમાં તૈનાત કરવામાં આવી હતી, એ તખતા પલટ, એ ગૃહયુદ્ધની પરિસ્થિતિને શાંત કરવા માટે ભારતીય સૈનિકો એ હિન્દ મહાસાગર પર અત્યારે નજર રાખી રહ્યા છે. આ જ ભારતીય સૈનિકો કે જ્યાં જે લોકોને તબીબી સારવારની મદદની જરૂર હોય છે, રાહત કાર્યની જરૂર હોય છે, ત્યારે રાહત કાર્ય અને તબીબી સહાય આ આપણા સૈનિકો દ્વારા આપવામાં આવે છે. આ સાથે સાથે હિન્દ મહાસાગર પર જે ગતિવિધિઓ છે તેના પર નજર રાખવામાં આવે છે. તો ભારતીય નૌકાદળે ડોર્નિયર એરક્રાફ્ટ પણ ત્યાં તૈનાત કર્યા છે અને હાલમાં જ ઘણી બધી મદદો પણ ભારતીય નૌકાદળ દ્વારા પહોંચાડવામાં આવી છે, અને હેલિકોપ્ટર પણ ભારતીય નૌકાદળે ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે જ્યાં છૂટાછવાયા ટાપુઓ હોય છે ત્યાં જો લોકોને ઇમરજન્સીની જરૂર હોય મેડિકલ, તો તે પૂરી પાડતા હતા. હવે 200 જેટલા નાના નાના ટાપુઓમાંથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હતા, અને આ જ આપણા સૈનિકો કે જેઓ ત્યાં કામ કરી રહ્યા છે. પરંતુ ચીનના ઇશારે નાચનું માલદીવ્સ કે જેના દ્વારા હવે સૈનિકોને ત્યાંથી હટાવી દેવા માટે કહેવામાં આવી રહ્યું છે, એ ચીનના ઇશારે નાચતું માલદીવ કે જેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભારતના જે સૈનિકો આવ્યા છે એમણે એમનું કાર્ય પૂરું કરી લીધું, હવે તેમને ત્યાં જવું જોઈએ. જેટલા સૈનિકો તેમને 1988થી લઈ અને અત્યાર સુધી તેમના દ્વારા મદદ કરવામાં આવી છે, કારણ કે તખતા પલટ સત્તા પલટ જેવી પરિસ્થિતિ થઈ હતી અને એ પરિસ્થિતિને રોકવા માટે તેમના દ્વારા ત્યાં ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. જો કે એ વખતે ભારતીય સૈનિકો આશીર્વાદરૂપ સાબિત થયા હતા માલદીવ માટે, પરંતુ આ વખતે અત્યારની જે સરકાર છે એ ચીનના ઇશારે નાચવાવાળી સરકાર છે, અને એટલે જ કદાચ તેમને ભારતીય સૈનિકોને ત્યાંથી હટાવવા છે. અને સૈનિકોનો મુદ્દો વારંવાર તેમના દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. પહેલા પણ 2 મહિના પહેલા કહ્યું હતું, અને એ 2 મહિના પહેલા તેમના દ્વારા જે વાત કરવામાં આવી એ વાત બાદ હવે થોડા સમય બાદ તેમણે ફરીથી એક ચોક્કસ ડેટ આપી દીધી છે કે આ ડેટ બાદ ભારતીય સૈનિકોને પોતાના દેશમાં પરત જવું જોઈએ. જો કે ભારતીય સૈનિકો અત્યારે ત્યાં તૈનાત છે, એ સૈનિકો લોકોની મદદ કરવા માટે આ સાથે સાથે
ત્યાં આર્થિક જે ગતિવિધિઓ થઈ રહી છે હિંદ મહાસાગરની અને તે સુરક્ષા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે, ન કે આ તમામ વસ્તુ માટે.